હવે બુટલેગરોની ખેર નથી, દમણના બુટલેગર આવશે બાનમાં, ગુજરાત પોલીસનો ચાલશે પાવર. હાઈકોર્ટે નકારી બુટલેગરોની અરજી. બુટલેગરો સામે થયેલી એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી. દારૂબંધી છતાં ગુજરાતમાં દારૂના વેચાણનું બહુ મોટું માર્કેટ છે. ખાસ કરીને દમણ સહિતના સંઘપ્રદેશમાંથી ગુજરાતના શહેરોમાં દારૂ ઘુસાડવામાં આવે છે. દારૂના વેચાણ પર રોક લગાવવા અને બુટલેગરો પર કાયદાનો કોરડો વીંઝવા કેટલાક બુટલેગરોને પોલીસે જેલ હવાલે કરી દીધા હતા. ત્યારે દમણના કુખ્યાત બુટલેગર રમેશ માઇકલ સહિતનાઓ હાઈકોર્ટમાં તેમની સામે થયેલી એફઆઈઆર રદ કરવા અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી નકારી કાઢી છે. નામદાર કોર્ટે એ વાતની નોંધ લીધી છે કે જ્યારે લાખોના દારૂ 6 બોટલ સિવાય તમે વેચી શકતા નથી અને લાખોના દારૂ ટ્રકમાં ભરીને ગુજરાતમાં ઘુસાડે છે તો વાઇન શોપના માલિક એ જાણીબૂઝીને અબેટમેન્ટ કરતા હોય, મદદગારી કરતા હોય, કોન્સ્પિરેસી કરતા હોય. દમણના બુટલેગર માઇકલના બેંકના વ્યવહારોની તપાસ કરતા કરોડો રૂપિયા તેમણે દારૂના ધંધાથી કમાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની પણ મદદ લીધી છે. પોલીસે બુટલેગર માઇકલના તમામ બેંક સ્ટેટમેન્ટ ઈડીને આપ્યા છે. સાથે જ પોલીસે ફરિયાદના આધારે 200 જેટલા બુટલેગર, બાર માલિક અને ફેક્ટરી માલિકોની યાદી બનાવી છે અને તેમના વિરુદ્ધ વોરંટ મેળવ્યું છે. જો આ બુટલેગરો પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. સંપૂર્ણપણે દારૂબંધી લાગુ કરવા પોલીસે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. કેમેરામેન ભરત પરમાર સાથે તેજસ મોદી, ઇટીવી ન્યૂઝ, સુરત.